कोरोना वायरस के संक्रमण में तेजी से बढ़ रहे पॉजिटिव केस में अब मंगल बाजार के व्यापारी भी अछूते नहीं रहते हुए कई व्यापारी संक्रमित बने हैं। जहां कॉरपोरेशन तंत्र द्वारा अभी तक मंगल बाजार में सावधानी सुरक्षा के लिए कोई भी कदम नहीं उठाते हुए व्यापारियों में रोष छाया है। वडोदरा शहर में कोरोना वायरस का संक्रमण तेजी से बढ़ रहा है। हर रोज नए नए विस्तार संक्रमित शिकार बाहर आ रहे हैं, जिसके साथ अब मानो पूरा वडोदरा शहर ही कोरोनाग्रस्त बन चुका है। तो वही अनलॉक दो में धंधा व्यापार के लिए सरकार ने जहां समय में छूट छाट दी है, तो शहरी बाजार भी शाम 8 बजे तक खुले नजर आते हैं। ऐसे में भीड़ से भरे रहते बाजार मंगल बाजार में वहीवटी तंत्र और कॉरपोरेशन द्वारा बाजार के भीड़ वाले विस्तार में कोरोना संक्रमण के बचाव के भागरूप कोई भी सावधानी सुरक्षा के कदम या व्यवस्था नहीं बनाई गई। एक और सरकार दो गज की दूरी सुरक्षा है जरूरी के सूत्र के साथ मंगल बाजार में ये सूत्र सार्थक ही नहीं हो रहा, जिसको लेकर मंगल बाजार के व्यापारियों में चिंता की लहर छाई है। अब मंगल बाजार के व्यापारी भी कोरोना से संक्रमित होने का बाहर आ रहा है, जिसके सामने आज मंगल बाजार के अग्रणी व्यापारी वैसे जय ठाकुर ने कॉरपोरेशन तंत्र पर रोष के साथ नाराजगी व्यक्त की थी। जे जूनू वडोदरा चार दरवाजा विस्तार ने एनी अंदर पर खास जारे मंगल बाजार विस्तार नी वात करिए तो ए खूब ज गीच विस्तार छे। अहींया सोशियल डिस्टन्सिंग नु पालन करावू खूब ज मुश्किल छे, केम के चार चार फूट ना मूळा नी दुकानो एक नी साथे एक एवी घणी बधी दुकानो एक बीजा नी साथे जोडायेली छे। એટલે જો કદાચ એક વ્યક્તિ દુકાનની બહાર આવીને ઊભો પણ રહે તો બીજો વ્યક્તિ તરત જ ગ્રાહક એની એકદમ નજીક જ જઈને ઊભો રહેશે। હાલ આજે મંગળ બજારના જે વ્યાપારી મિત્રો છે તેઓ પણ કોરોનાના સંક્રમણના ઝપેટની અંદર છેલ્લા અઠવાડિયાથી આવી રહ્યા છે। સાથે સાથે હવે એવું જોવા મળી રહ્યું છે કે જે લોકો અહીં આગળના રહેવાસીઓ છે, મંગળ બજારને આવા મોટા મોટા બજારો જે છે એની આજુબાજુના રહેણાંક વિસ્તારવાળા જે લોકો છે એ લોકો પણ આનો શિકાર બની રહ્યા છે। તંત્ર દ્વારા કોઈ પણ કાળજી લેવામાં આવી નથી રહી, કોર્પોરેશન દ્વારા કંઈ જ અત્રે કરવાની અંદર નથી આવી રહ્યું, લોકોને મરવા માટે છોડી દીધા છે। જે સમયે લોકડાઉનની જરૂર હતી એ વખતે માનનીય સન્માનનીય નરેન્દ્ર સાહેબ મોદી સાહેબે લોકડાઉન કરી દીધું જ્યારે જરૂર જ નથી, અને જ્યારે આજે ખરેખર જે કોમ્યુનિટી સ્પ્રેડ આઉટનો મેઇન પીરિયડ ચાલી રહ્યો છે ત્યારે લોકડાઉનની જરૂર હતી ત્યારે લોકોને મરવા માટે રોડો પર છોડી દેવામાં આવ્યા છે। એ જે 2 મહિનાનું જે લોકડાઉન કરવાની અંદર આવ્યું એની અંદર લોકો આર્થિક રીતે ખૂબ જ તૂટી ગયા। હાલની પરિસ્થિતિ એવી છે કે પોતાના જીવના જોખમે પણ અમારે તો ધંધો કરવો જ પડશે એવી પરિસ્થિતિની અંદર આજે વેપારીઓ મુકાઈ ગયા છે, કેમ કે ઘણા બધા દેવાઓ ચડી ગયા છે, સરકાર દ્વારા કોઈ મદદ કરવાની અંદર નથી આવી રહી। સરકારે ખરેખર તો લાઇટ બિલ, વેરા બિલ, સ્કૂલ ફીસ, કોલેજ ફીસ આ તમામે તમામ એ લોકોએ માફ કરવી જોઈએ। આટલી વિશ્વવ્યાપી મોટી કોરોના વાયરસની જે મહામારી ફેલાઈ છે એ સમયે શું આપણા ભારત સરકારની કોઈ જવાબદારી નથી? લોકોને એમ જ મૂકી દીધા છે ને, લોકોને ખાલી લૂંટવા માટે આ સરકાર બેઠી છે। વડોદરાના કોર્પોરેશન દ્વારા પણ જે ઓએસડી સાહેબ છે અમારા વિનોદ રાવ સાહેબ દ્વારા પણ એમના દ્વારા પણ ખાલી વાતો જ કરવાની અંદર આવે છે। હમણાં જ 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા એવી જાણ કરવામાં આવેલી કે ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ કરવામાં આવશે, 4 દિવસ પતી ગયા, અમારા વિસ્તારમાં કોઈ ઘરે ઘરે સ્ક્રીનિંગ માટે આવ્યું નથી। જે ટીમો બનાવેલી હતી ક્યાં આગાડી કાર્યરત થઈ છે ને શું કર્યું છે કોઈ વસ્તુની માહિતી નથી। ફક્ત ને ફક્ત અમારા પૈસાનું પાણી કર્યું છે, અમારા ટેક્સના પૈસાનું કોર્પોરેશન પાણી કરી રહી છે, પણ કોઈક મક્કમ વસ્તુ આ મહામારીથી બચવા માટે એ લોકોએ કરવી જોઈએ એવી અમારી અપીલ છે।